हेलो विद्यार्थी मित्रों, हवे आगळ जोईए आ ચેપ્ટરમાં પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો, એટલે કે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય મેળવવું હોય તો શું કરે, શું જરૂરિયાત જોઈએ. તો પહેલાં મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યવસાયિક કુશળતા અને સાધન સામગ્રીની જરૂરિયાત છે. સાધન સામગ્રી એટલે દવાખાનાની વસ્તુઓ, મજબૂત માળખાકીય સુવિધાઓ એટલે પ્રાથમિક સુવિધાઓ. આ ઉપરાંત લોકોને જાતીય સંબંધી સમસ્યાઓ, જેવી કે એટલે કે પોતાની સ્ત્રી કે પુરુષ હોય એને પોતાની દરેકને અલગ અલગ સમસ્યા હોય, જેમ કે અપરદૃપતા એટલે બાળકો ના થવા, ગર્ભધારણમાં સમસ્યા, પ્રસૂતિમાં સમસ્યા, એસટીડીએસ એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમર ડિસીઝ, એટલે કે પ્રજનન કરવાથી અથવા સેક્સ કરવાથી જે રોગો થાય છે એના પછી ગર્ભપાત એટલે કે વિકસતું ભ્રૂણ મૃત્યુ પામવું, ગર્ભનિરોધક એટલે કે ગર્ભને ન રાખવું એ માટે દવાઓ, ઋતુસ્ત્રાવ સંબંધી સમસ્યાઓ માટે તબીબી સલાહ સંભાળ પ્રાપ્ત કરાવી, એટલે આ માટે આવી જરૂરિયાતો માટે ડૉક્ટરની સલાહ અને સંભાળ જરૂરી છે. ડૉક્ટર સલાહ આપે અને ડૉક્ટર કેર રાખે એ જરૂરી છે. આ ઉપરાંત લોકોને સંભાળ અને સહાય પ્રાપ્ત કરાવવા સમયાંતરે સારી તકનીક અને નવી વ્યૂહરચનાની અમલીકરણ જરૂરિયાત છે. સારી તકનીક એટલે પદ્ધતિઓ સારી લાવવાની સંભાળ માટે, પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય માટે, અને નવી વ્યૂહરચના એટલે નવી કોઈ પેટર્નથી પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય સારું થાય એવા પગલાં લેવાના. સ્ત્રીભ્રૂણ રોકવા કાયદાકીય પ્રતિબંધ, એટલે કે સ્ત્રીભ્રૂણ રોકવા કાયદાકીય પ્રતિબંધ, હવે સ્ત્રીભ્રૂણ હત્યા નથી થતી કેમ કે કાયદો આવી ગયો. આ ઉપરાંત લિંગ પરીક્ષણ કરવા માટેની ઉલ્વજર કસોટી, જેને ઇંગ્લિશમાં કહેવાય એમની ઓસેન્ટેસિસ પર વૈજ્ઞાનિક પ્રતિબંધ. વૈજ્ઞાનિક એટલે પહેલાં શું હતું, બાળક જન્મશે એટલે કે છોકરો જન્મશે કે છોકરી જન્મશે એ જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે જ આ એમની ઓસેન્ટેસિસ એટલે કે ઉલ્વજર કસોટી દ્વારા ડૉક્ટર કહી દેતા હતા. પણ હવે જો આવું ડૉક્ટર ઉલ્વજર કસોટી કરતા, લિંગની ઉલ્વજર કસોટી કરતા, એટલે કે છોકરી છે કે છોકરો છે એ કસોટી કરતા પકડાય તો એને સજા થાય અને એનું દવાખાનું સીલ થાય, બંધ થાય છે. આ ઉપરાંત બાળરોગ પ્રતિરક્ષા એટલે કે રોગ પ્રતિકારક રસી દ્વારા બાળકોના બાર જે રોગો છે એમાં ઘટાડો થયો છે વગેરે મહત્વપૂર્ણ કાર્યક્રમો આયોજન કરેલ છે. આ ઉપરાંત એમની ઓસેન્ટેસિસ પદ્ધતિમાં વિકસતા ભ્રૂણને ફરતે શું કરવામાં આવે, ઉલ્વજર કસોટીમાં વિકસતા ભ્રૂણને ફરતે ઉલ્વીય પ્રવાહીમાંથી થોડાક માત્રામાં ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થો પૃથ્થકરણ માટે લેવામાં આવે છે. એમની ઓસેન્ટેસિસ પદ્ધતિમાં વિકસતા ભ્રૂણને પડતે, એટલે જે ભ્રૂણ વિકસતું હોય એમાંથી ઉલ્વીય પ્રવાહીમાંથી થોડા માત્રામાં, એટલે આજુબાજુ વિકસતા ભ્રૂણની આજુબાજુ પ્રવાહી હોય એમાંથી થોડા ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થો પૃથ્થકરણ માટે લેવામાં આવે છે. પૃથ્થકરણ એટલે નક્કી કરવા માટે લેવામાં આવે છે. આ પ્રવાહીનો ઉપયોગ જનીનિક અનિયમિતતા, એટલે પહેલાં આનો ઉપયોગ શું થતો હતો, આ એમની ઓસેન્ટેસિસ અથવા ઉલ્વજર પ્રવાહી ઉલ્વજર કસોટીનો, તો આ પ્રવાહીનો ઉપયોગ જનીનિક અનિયમિતતાઓ, ડાઉન સિન્ડ્રોમ, સિકલ સેલ એનેમિયા, હિમોફિલિયા જેવા જનીની રોગની જાણકારી માટે કરાતો હતો. એટલે કે જે બાળક માતા પિતા તરફથી રોગો લઈને હોય એવા જનીનિક રોગોની સારવાર માટે ઉલ્વજર કસોટી પહેલાં વપરાતી હતી. તો આ થઈ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો. હવે એના પછી વાત કરીએ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં પ્રગતિ. તો પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં શું પ્રગતિ થઈ એ જોવાનું છે. તો વિવિધ પ્રજનન ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન અપાય છે. નવી પદ્ધતિઓ શોધવા અને હાલની પરિસ્થિતિ સુધાર માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. કે નવી પદ્ધતિઓ શોધવા અને હાલ જે પદ્ધતિ છે એમાં સુધારો લાવવા સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. કેન્દ્રીય ઔષધ સંશોધન કેન્દ્ર, સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CDRI દ્વારા સહેલી ઓરલ પિલ્સ બનાવાઈ છે. સહેલી ઓરલ પિલ્સ એટલે મુખ દ્વારા લેવાતી એક દવા કે જેના દ્વારા પ્રેગ્નન્સી રહેતી નથી, જે મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે, એટલે કે એ લેવાથી ગર્ભ રહેતો નથી. આમ જાતીયતા સંબંધી વધુ જાગૃતતા, તબીબી સહાય, પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની દેખરેખથી માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. તો આ પ્રગતિ આવી થઈ, માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થયો. આ ઉપરાંત નાનું કુટુંબ ધરાવતા પરિવારની સંખ્યા વધી. કઈ પ્રગતિ થઈ, નાનું કુટુંબ, લોકોને સમજાવ્યા કે નાનું કુટુંબ સુખી કુટુંબ, આપણા બે અને આપણે બે અને આપણા બે, તો નાનું કુટુંબ ધરાવતા પરિવારોની સંખ્યા વધી. આ ઉપરાંત એસટીડીએસનું નિદાન અને સારવાર,
જાતીય સમસ્યામાં તબીબી સુવિધાઓમાં પણ જોવા મળે, તબીબી સુવિધાઓ વધી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝ પણ હવે એનો ઉપચાર અને નિદાન થઈ શકે છે. આમ આ બધા જ પાસાઓ સમજવા પ્રાદનિક સ્વાસ્થ્ય સુધારાનું નિર્દેશન કરે છે કે આ બધા જ પાસાઓ એ પ્રાદનિક સંબંધિત ક્ષેત્રોમાં પ્રગતિ થઈ એનું નિર્દેશન કરે છે. એના પછી વસ્તી વધારો અને જન્મદર નિયંત્રણની જરૂરિયાત. તો વસ્તી વધારો અને જન્મદર નિયંત્રણની જરૂરિયાત, તો પહેલાં જો આ વસ્તી વધારો કઈ રીતે થયો, કેટલા પ્રમાણમાં થયો, તો વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતા સાર્વત્રિક વિકાસને કારણે લોકોની જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. દરેક ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો એટલે લોકોની જીવનશૈલી બદલાઈ. આમ સારી જીવનસ્થિતિ અને વધતી સ્વાસ્થ્ય સુવિધાને કારણે વસ્તીમાં વિસ્ફોટાત્મક રૂપે વધારો થયો. જીવનશૈલી સારી બરાબર અને સ્વાસ્થ્ય સુવિધાઓ સારી એટલે લોકો મૃત્યુ ઓછા પામે છે અને જીવે છે વધારે, એને કારણે વસ્તી વિસ્ફોટ થયો. કઈ રીતે? તો દુનિયા, આખી દુનિયા લેવલે જોઈએ તો ઓગણીસોની સાલમાં દુનિયાની વસ્તી 2 મિલિયન હતી, જ્યારે 2000માં દુનિયાની વસ્તી 6 મિલિયન થઈ અને 2011માં દુનિયાની વસ્તી 7.2 બિલિયન થઈ. 1900માં દુનિયાની વસ્તી 2 બિલિયન હતી, 2000માં 6 બિલિયન થઈ અને 2011માં 7.2 બિલિયન થઈ. આવું જ સમાન ભારતમાં પણ જોવા મળ્યું. તો ભારતમાં 1947માં કેટલી વસ્તી હતી? તો કે 350 મિલિયન. 2000ની સાલમાં કેટલી વસ્તી હતી? 1 બિલિયન. અને 2011 છેલ્લા વસ્તી ગણતરીમાં જોવા જઈએ તો 2011માં ભારતની વસ્તી કેટલી? તો કે 1.2 બિલિયન. આટલી વસ્તી થઈ ગઈ, 350 મિલિયનમાંથી 1.2 બિલિયન વસ્તી થઈ ગઈ છે. આમ 2011ની સાલના વસ્તી ગણતરીના અહેવાલને આધારે વસ્તી વૃદ્ધિનો દર 2% પણ ઓછો છે, એટલે કે 20:1000 પ્રતિ વર્ષ છે, એટલે કે વસ્તી બહુ વધતી જાય છે. આમ વસ્તી વૃદ્ધિના પરિણામો, આ વસ્તી વધે છે તો એનાથી શું પરિણામો આવે છે એ જુઓ. તો પહેલાં વસ્તી વધારો, વ્યક્તિગત પ્રાપ્ય સ્ત્રોતોમાં ઘટાડો થાય, એટલે કે વસ્તુ દરેક વ્યક્તિને જે જોઈએ એ વસ્તુ ના મળી રહે, એ સિવાય તેનાથી ગરીબીમાં વધારો થાય અને કુપોષણતા વધે અને અનેક વસ્તી સંબંધિત સમસ્યાઓ જોવા મળે. ગરીબીમાં વધારો થાય, વસ્તી વધારો થાય એટલે કુપોષણતા વધે. આ ઉપરાંત જેમ જેમ વસ્તી વધે તેમ ઉદ્યોગો વધે, એટલે કે ઔદ્યોગિકરણ વધે, શહેરીકરણના દર વધે, લોકો શહેરમાં આવવાનું ચાલુ કરે, શહેરીકરણના દર વધે. સાથે સાથે નૈસર્ગિક સ્ત્રોતો, જમીન, હવા, પાણી પર દબાણ સર્જાય, એટલે જેમ જેમ લોકો વધે નવા નવા ઘર બનાવે, નવા નવી ફેક્ટરીઓ બનાવે, તો આમ જમીન, હવા અને પાણી પર દબાણ આવે. આ ઉપરાંત પાયાની જરૂરિયાતો જેવા કે ખોરાક, રહેઠાણ, વસ્ત્રની અછત જોવા મળે. વસ્તી જેમ જેમ વધતી જાય તેમ પાયાની જરૂરિયાતો, અન્ન એટલે ખોરાક, રહેઠાણ અને વસ્ત્રની અછત જોવા મળે છે. એ પછી વસ્તી વધારાના કારણો કયા કારણો? તો 4 કારણો છે. 1, મૃત્યુદરમાં ઘટાડો થયો. 2, માતૃમૃત્યુદરમાં ઘટાડો. માતૃમૃત્યુદર એટલે એને કહેવાય MMR. MMR એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ, એટલે કે ડિલિવરી વખતે જે માતાઓ મૃત્યુ પામતી હતી એમાં ઘટાડો થયો. આ ઉપરાંત 12 મૃત્યુદરમાં ઘટાડો થયો. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ IMR, ઇન્ફન્ટ એટલે તાજું જન્મેલું બાળક, એમાં ઘટાડો થયો. અને પ્રજ્ઞાન વય જૂથ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો, એટલે યુવાનોની સંખ્યામાં વધારો, 18-22 વર્ષની જે ઉંમર છે એ લોકોની સંખ્યામાં વધારો થયો, જેને કારણે વસ્તી વધારો થયો. કયા કયા કારણો? મૃત્યુદરમાં ઘટાડો, માતૃમૃત્યુદરમાં ઘટાડો, 12 મૃત્યુદરમાં ઘટાડો અને પ્રજ્ઞાન વય જૂથ ધરાવતી લોકોની સંખ્યામાં વધારો. એના પછી વસ્તી વધારો રોકવાના ઉપાયો, શું ઉપાયો છે? તો 1, RCH કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ. RCH કાર્યક્રમો દ્વારા એટલે શું? તો કે વિવિધ ગર્ભ નિરોધક પદ્ધતિઓનો ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહિત કર્યા. ગર્ભ નિરોધક પદ્ધતિઓ એટલે ગર્ભ ના રહે, પ્રસૂતિ, ડીલી પ્રેગ્નન્સી ના રહે, એવી વિવિધ પદ્ધતિ નાના કુટુંબોને સમજાઈ, એ લોકોએ અપનાવી, એને કારણે વસ્તી વધારો ઓછો થયો. આ ઉપરાંત લગ્ન વય નક્કી કરી કે સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ નિર્ધારિત કરાઈ છે, એટલે કે લગ્ન હોય આવી નિર્ધારિત કરાય, સ્ત્રી માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ, જેનાથી વસ્તી વધારો કંટ્રોલમાં થયો. આ ઉપરાંત આ સમસ્યાથી બચવા માટે નાના પરિવાર માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સમસ્યાથી બચવા નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે. દંપતી એટલે જે નવા યુગલ હોય એમને સમજાવવામાં આવે
गर्भ निरोधक गोली विषे, गर्भ निरोधक पद्धति विषे, नाना कुटुंब विषे एमने समझावामां आवे तो आ बधा समझा आ बधा उपायों द्वारा वस्ती वधारा ने रोकी शकाय छे। ओके, थैंक यू।